મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ થઈ શકે છે આગામી ચોવીસ કલાકમાં લગભગ અમદાવાદ ગાંધીનગરના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે આ ઉપરાંત બંગાળના ઉસાગરમાં જે સિસ્ટમ બની છે ઓડિસ્સા અને બંગાળના ભાગોમાં

કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે તેમાં મધ્ય ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે ભાવનગર ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને જે વોક ટકના કારણે જે કેરળ સુધી લંબાયેલો છે જે આગળ દક્ષિણ ગુજરાતના ભાગો તરફ ખસતા દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ આગામી લગભગ બે દિવસમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે સૌરાષ્ટ્રમાં મેઘરાજાની જમાવટ મોટા જળાશયો છલોછલ થયા છે કેટલાક જિલ્લાઓના જળાશયો હજી ખાલીખમ છે દેવભૂમિ દ્વારકામાં બાર મુખ્ય જળાશય અગિયાર જળાશયો સો ટકા ભરાયા છે એક જળાશયમાં ચુમોતેર ટકા ભરાયો છે જ્યારે મોરબીના કુલ દસ જળાશયો છે એક પણ જળાશય સો ટકા નથી જ્યારે કે જામનગરમાં એકવીસ ટકા જળાશયોમાંથી એકવીસ જળાશયોમાંથી બાર સો ટકા ભરાયા છે સુરેન્દ્રનગરમાં કુલ જળાશયોમાંથી એક જળાશય સો ટકા ભરાયું છે સાત જળાશયોમાં વીસ ટકાથી ઓછું પાણી છે જ્યારે રાજકોટમાં કુલ સત્યાવીસ જળાશયો છે અને રાજકોટમાં ત્રણ જળાશયો સો ટકા ભરાયા છે દસ જળાશયોમાં શૂન્ય થી નવ ટકા જ પાણી છે તો સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ જમાવટ કરી છે ઘણા જળાશયો ભરાયા છે અગિયાર જળાશયો સો ટકા ભરાયા છે વિગત સામે આવી છે રાજકોટમાં તેત્રીસ ટકા જેટલા ભાદર જળાશય ભરાયા છે તો રાજકોટના જળાશયોની વાત કરીએ સો ટકા મોજ ડેમ ભરાયો છે મહત્વનું છે રાજકોટમાં પણ સારો એવો વરસાદ થયો છે અને જેના કારણે જળાશયો છલોછલ થયા છે ફોફળ ડેમ કે જે સો ટકા ભરાયો છે દેવભૂમિ દ્વારકામાં બાર મુખ્ય જળાશય છે તો આજે એક ડેમ જે ટકા જેટલો ભરાયો છે એટલે રાજકોટના ત્રણ જળાશયો કે જે સો ટકા ભરાયા છે અને બીજી તરફ રાજકોટના જળાશયોની વાત કરીએ આજે બે ડેમ કે જે તોર ટકા જેટલો ભરાયો છે અને ત્રણ એવા ડેમ છે ત્રણ એવા જળાશયો છે કે જે સો ટકા ભરાયા છે રાજકોટના આજે ત્રણ ડેમ કે જે એકસઠ ટકા જેટલો ભરાયો છે મોરબીમાં એક પણ જળાશયો સો ટકા સુધી નથી પહોંચી શક્યા જ્યારે જામનગરમાં એકવીસ જળાશયોમાંથી હાલ ઘણા જળાશયો છે કે જે સો ટકા ભરાયા છે રાજકોટના ત્રણ જળાશયોમાંથી સો ટકા ભરાયા છે અને સૌરાષ્ટ્રમાં મેઘરાજાની જમાવટ છે સૌરાષ્ટ્રમાં મેઘરાજા મુશળધાર વરસ્યા છે અને જેના કારણે ડેમ છલોછલ થયા છે તો વડોદરામાં પૂરના પાણી હજુ પણ નથી ઓસર્યા વાઘોડિયા રોડ પર વૈકુંઠ સોસાયટીમાં પાણીનો ભરાવો થયો વૈકુંઠ સોસાયટીના સત્તરસો મકાનોમાં પાણી ઘુસ્યા મેયર અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે રોષે ભરાયેલા નાગરિકોએ મેયરનો ઘેરાવો કર્યો ડ્રેનેજના પાણી આવતા હોવાની ખુદ મેયરે કબુલાત કરી અધિકારીઓને પંપ મુકાવી પાણી ઉતારવાના આદેશ આપ્યા રહીશો ત્રાહિમામ પોકારી ચૂક્યા છે જોકે વડોદરાના મેયરે સ્થાનિકો સાથે વાતચીત કરી હતી અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે હતા પરંતુ તમામ લોકોએ મેયરનો કર્યો હતો અને મેયરે ખુદ કરી હતી દોઢ દિવસથી દોઢ બે દિવસથી વોટર લોગિંગ થઈ રહ્યું છે જે અહીંયાથી પાણી ઉતરી અને જે કાસમાં જાય એ સેમ ટુ સેમ લેવલ હોવાના કારણે વરસાદ બંધ રહી ગયો છે છતાં પણ એમના ડ્રેનેજમાંથી પણ ઓવરફ્લો થઈ અને પાણી બહાર આવવાના કારણે વોટર લોગિંગની સમસ્યાનો આ વિસ્તાર સામનો કરી રહ્યું છે અત્યારે અધિકારીઓને સૂચના આપી દેવામાં આવી છે અને પંપ મંગાવી અને મૂકવામાં આવ્યો છે જરૂર પડે બીજા પંપની વ્યવસ્થા કરવાની લાગતી હશે જરૂર તો એ પણ કરવામાં આવશે તો દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં ભારે વરસાદના પગલે શેઢા વાડથરી ડેમ ઓવરફ્લો થયો છે નીચાણવાળા વિસ્તારના ગામો કાનપર શિરડી ચપ્પર ચૂર માંગરિયા હરીપર ગામના લોકોને સાવચેત કરાયા ડેમ ભરાઈ જતા લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા સૂચના આપી દેવાઈ છેલ્લા બે દિવસથી ભારે વરસાદના પગલે ડેમમાં પાણીની સતત આવક ચાલુ રહેતા ડેમ ભરાયો છે તો ગુજરાતમાં ચાંદીપુરાના કુલ એકસો ત્રીસ શંકાસ્પદ ચાંદીપુરાના કેસ પોઝિટિવ આવ્યા છે વાયરસના કારણે ચાંદીપુરાના બાવન શંકાસ્પદ દર્દીના મોત થયા છે અને આડત્રીસ દર્દી ગુજરાતની અલગ અલગ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે તો ચાલીસ દર્દીઓને હોસ્પિટલથી ડિસ્ચાર્જ કરાયા ગુજરાતમાં રાજસ્થાનના કુલ છ દર્દીમાંથી ચાર સારવાર હેઠળ છે જ્યારે બે ના મોત થયા છે મધ્યપ્રદેશના કુલ ચાર દર્દીમાંથી ત્રણ સારવાર હેઠળ છે એકનું મોત થયું છે જ્યારે મહારાષ્ટ્રનો એક દર્દી સારવાર હેઠળ છે તો ચોમાસામાં રાજ્યમાં રોગચાળો વકરી રહ્યો છે કોલેરા અને ચાંદીપુરાના કેસ વધતા જામનગરનું તંત્ર પણ એલર્ટ થયું છે વધતા રોગચાળાને લઈને એક બેઠક પણ બોલાવવામાં આવી ત્યારે આ બેઠકમાં જીજી હોસ્પિટલના ડીન અને અધિક્ષક સહિત ડોક્ટર ઉપસ્થિત રહ્યા વોર્ડ નંબર બારમાં સૌથી વધુ કોલેરાના કેસ નોંધાયા છે જ્યારે વધતા કેસોને અટકાવવા માટે ચર્ચા કરાઈ ટોટલ છેલ્લા દોઢ મહિનામાં અત્યાર સુધી જે કોર્પોરેશન વિસ્તારને ઇવન આસપાસના જે વિસ્તાર છે સ્લમ એરિયા એમાંથી થઈને ટોટલ ચોવીસ કોલેટાના કેસ આવ્યા છે એમાંથી તમામ દર્દીઓ છે જીજી હોસ્પિટલ ખાતે સારવાર લઈ ટ્રીટ થઈને ગયેલા છે કોઈ પણ ડેથ નથી પોરબંદર જિલ્લામાં એક જ અઠવાડિયામાં પાંત્રીસ ઇંચથી વધુ વરસાદ પડ્યો છે અને વરસાદ બાદ ઘેડ અને બરડા પંથકમાં તારાજી જોવા મળી હતી ખાસ કરી પોરબંદર દ્વારકા હાઇવે પાસે આવેલા ખેતરોમાં ઉભો પાક ધોવાઈ ગયો હતો શ્રીનગર સહિતના ગામોના ખેતરોમાં પાણીમાં ગરકાવ થયા ખેડૂતોનું કહેવું છે હાઈવે બન્યા બાદ ખેતરોમાં પાણી ભરાઈ જાય છે પાણીનો નિકાલ નહીં નથી થઈ શકતો અને નુકસાની વેઠવાનો વારો આવે છે ત્યારે ખેડૂતોની માંગ છે કે હાઇવે ઓથોરિટી દ્વારા પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં આવે તેમજ હાલ છે વાવેતર ધુવાઈ ગયું છે તેનું વળતર આપવામાં આવે અને તેથી ખેડૂતો ફરી વાવેતર કરી શકે પાણી ભરાયા એનું કારણ એક જ છે સાહેબ કે પોરબંદરથી જે દ્વારકા આવ્યો છે એ આ જે ઓછો છે રોડ જમીનથી ઊંચો છે પાણી નિકાસ ન થતા એના હિસાબે જ પ્રોબ્લેમ થાય છે પાણીનો પાણીનું આદિલગન આ પ્રોબ્લેમ હતા નહીં સાહેબ પહેલેથી આ રસ્તો થયા પછી જ પ્રોબ્લેમ થયા છે આ રસ્તો થયા પછી અને આ ઉર્જા આવતા અમારી તો આખી હાલત ખરાબ છે સાહેબ અમારી સરકાર પાસે માગ્ય છે કે જો વધારે પૂરતો વીમો પાક વીમો પાસ થઈ જાય તો નમ્ર વિનંતી પાણી ભરાવાનો આ રોડ હાઇવે આવ્યો ત્યાંથી પુલિયા બધાય બંધ થઈ ગયા ગોખા પાઇપ બધાય બંધ થઈ ગયા કોઈ નિકાલ નથી થતો પાણીનો તો રાજકોટની વાત રાજકોટમાં અઢાર વર્ષના યુવાનમાં ચાંદીપુરા જેવા લક્ષ્ય મળી આવ્યા બાદ તે ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યો છે યુવાન રહેવાસી જે દિવસ પહેલા દ્વારકા અને તરણેતર ગયો હોવાનું સામે આવ્યું છે રાજકોટમાં હાલ છ દર્દીઓ શંકાસ્પદ દાખલ છે બે દર્દીઓની પોઝિટિવ રિપોર્ટ બે દર્દીઓના પોઝિટિવ આવ્યા છે જ્યારે કે ચાર દર્દીઓમાં શંકાસ્પદ લક્ષણ જોવા મળ્યા છે ચાંદીપુરાને લઈને હાલ દર્દીઓ સિવિલ હોસ્પિટલના ખાસ વોર્ડમાં સારવાર હેઠળ છે

છે આ યુવાન તે રહેવાસી છે અને એની ટ્રાવેલ હિસ્ટ્રી આરોગ્ય વિભાગ દ્વારા તપાસ કરાતા છેલ્લે તરણેતર ગયો હોવાનું સામે આવ્યું છે હાલ જે તેના સેમ્પલ છે તે લઈને પુણે ખાતે મોકલવામાં આવ્યા છે અત્યાર સુધીમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં બે દર્દીઓ ના જે ચાંદીપુરા કેસ શંકાસ્પદ આવી ચુક્યા છે ત્યારે હજુ છ દર્દીઓ એવા છે કે તેમના રિપોર્ટ આવવાની રાહ જોવામાં આવી રહી છે હાલ છ જેટલા દર્દીઓ છે તે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ચાંદીપુરા વાયરસ જે ખાસ વોર્ડ બનાવવામાં આવ્યો છે ત્યાં સારવાર હેઠળ છે ત્યાં તેમને ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યા છે પરંતુ આ વખતે જે નવીન વાત આવી ગઈ અત્યાર સુધીમાં બાળકોના

તો હાલ સમાચારોમાં સમય થયો છે વિરામનો